ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી એટલે કે કસ્તુરીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ડુંગળીના હરાજીના વધેલા ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નિરાશ જોવા મળી હતી. આથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કપાસના ભાવની જેમ ડુંગળીના ટેકાના ભાવ અને ડુંગળીની નિકાસ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ગગડેલા ભાવોએ ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 30 કિલોના 400 રૂપિયાના ભાવે હરાજી થઈ રહી છે, જ્યારે એ જ ડુંગળી રિટેલ માર્કેટમાં પ્રતિ કિલો સારી ડુંગળીના ભાવ 35 થી 40 રૂપિયામાં વેચાઈ રહી છે. ત્યારે અડધોઅડધ ગગડેલા ભાવના કારણે ખેડૂતોને આ કસ્તુરી પકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નવી સરકારના મોવડી મંત્રીમંડળો તેમજ મુખ્યમંત્રી તાકીદે ધરતીપુત્રો સામે જોઈ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો મળી રહે તેવી નવી સરકાર સમક્ષ ખેડૂતો માંગણી કરી રહ્યા છે. જો પોષણક્ષમ ભાવ નહીં મળે તો આગામી સમયમાં ખેડૂતોને ડુંગળીની ખેતી બંધ કરવાનો વારો આવશે અથવા તો ડુંગળીની નિકાસનું મોટું પીઠું ગણાતા એવા ભાવનગર જિલ્લામાં 22,000 હેક્ટરમાં જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે તો બીજી તરફ ડુંગળી પકવતા ખેડૂતોનું માનવું છે કે ડુંગળી પકવવાના બિયારણ પણ મોંઘું થયું ત્યારે હાલ ડુંગળીના ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં આગામી સમયમાં બહુ ઓછા પ્રમાણમાં ડુંગળી નિકાસ જોવા મળે તો નવાઈ નહીં. બજાર બહુ નિશા વૈયા ગયા છે. બજાર 2-3 દિવસ રહે અને 15 દિવસ ન રહે તો આમાં બધા ખેડૂતોને લાભ નથી મળતો અને અત્યારે મજૂરીના ભાવ, ખાતરના ભાવ, દવાના ભાવ બહુ ઓછા વૈયા ગયા છે અને ઉતારો ઉત્પાદન આવતું નથી. અત્યારે દવા બહુ જ સાચવી પડે છે અને ખર્ચ બહુ લાગી જાય છે. હિન્દુસ્તાનમાં બીજા ક્રમે આવતું અને ડુંગળીની નિકાસ માટે મોટો સેક્ટર ગણાતા એવા ભાવનગર જિલ્લાના મહુવામાંથી ડુંગળીના નિકાસ પર આધાર રહેતા ડુંગળીના ભાવ વધી રૂપિયા 400 સુધી પહોંચ્યા હતા, પરંતુ હાલમાં ભાવનગર જિલ્લામાંથી ખેડૂતો પોતાની ડુંગળીના નિકાસ માટે પ્રથમ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને ત્યારબાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે, ત્યારે હાલ કસ્તુરી એટલે કે ડુંગળીના પોષણક્ષમ ભાવો ના મળવાના કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે. જ્યારે ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે, થોડા સમય પહેલા ડુંગળીના ભાવો ખૂબ જ વધી જતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા, ગરીબો રડતા હતા, જ્યારે હાલમાં આવી જ કંઈક પરિસ્થિતિ હાલ ધરતીપુત્રોની થઈ છે. કસ્તુરીની હરાજી માટે આવેલા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. સાથે ખેડૂતોની માંગ છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યારે ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ ભાવમાં ડુંગળીનું વેચાણ ચાલુ રહેશે તો ડુંગળીની નિકાસ લુપ્ત થાય તો નવાઈ નહીં. ત્યારે નવી સરકાર આ બાબતે તાત્કાલિક વિચારને ખેડૂતોને ડુંગળીના ભાવો મળી રહે તે માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. હાલ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ જે ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે, ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળી હરાજી બંધ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખને પૂછતા તેમણે જણાવેલ કે બીજા રાજ્યોમાં હાલ ડુંગળીની આવકમાં વધારો થયો હોવાના કારણે એ માંગ અને પુરવઠાના નિયમ મુજબ માંગ કરતા પુરવઠો વધે એટલે બજાર નીચી ગઈ છે, જેને કારણે હાલ જે ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે. તો સાથે ભાવનગર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પણ આ બાબતની ગંભીરતા લઈને સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને ખેડૂતોએ જે શરૂઆતની ડુંગળી પકવી હતી એની અંદર ખૂબ સારા ભાવો મળતા ખેડૂતોને ડુંગળી ઉપર એક આશા ઊભી થઈ હતી, જેને હિસાબે ખેડૂતોએ પાસ્તર વાવેતર પણ બીજા મોલ જે છે કપાસને એવા કાઢી અને ડુંગળીનું વાવેતર કરેલું અને એ વાવેતર અત્યારે જ્યારે માર્કેટમાં વેચવા આવ્યું છે ત્યારે એ લોકોને ખૂબ નીચા ભાવે વેચાય છે એ વિશે સમજી શકાય એવો છે. ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ છે અત્યારે જે ભાવને લઈને, એટલે ખાસ કરીને અત્યારે ડુંગળીના ભાવ નીચા જવાનું કારણ કે બીજા રાજ્યોની અંદર જે નવો પાક અત્યારે માર્કેટમાં આવી ગયો છે અને એ માંગ અને પુરવઠાના નિયમ મુજબ જે માંગનો કરતા પુરવઠો વધે એટલે સ્વાભાવિક છે બજાર નીચા જાય
અને બીજો એની સામે જે અત્યારે જે માલ આવે છે તેની અંદર હલકી ક્વોલિટીના જે માલ છે તેને ગરમીના હિસાબે ગુણવત્તા ખૂબ ઓછી હોવાથી લાંબા સ્ટેશનમાં પહોંચી શકે તેવા નથી હોતા. જ્યારે બીજા રાજ્યોની અંદર ત્યાં લોકલ ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ ઓછો લાગતો હોય તો એ આપણી કરતાં નીચા ભાવે માલ વેચાતા હોય તો સ્વાભાવિક છે કે આપણા માલના ભાવ ન થાય. તો હું આપના માધ્યમથી એક સંસ્થા તરફથી હું સરકારશ્રીને અગાઉ પણ અમે રજૂઆત કરી છે અને અત્યારે પણ કરીએ છીએ અને આપના માધ્યમથી પણ જાણ કરીએ છીએ કે જ્યારે ખેડૂતોને આવી પરિસ્થિતિ આવે ત્યારે એની અંદર કંઈક ને કંઈક આંશિક અને રાહત મળે એવા કોઈ પગલાં સરકાર દ્વારા લેવામાં આવે એવી હું ખેડૂતો વતી અને માર્કેટિંગ યાર્ડ વતી હું સરકારશ્રીને રજૂઆત કરું છું.